નમસ્કાર દર્શક મિત્રો ન્યૂ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દીપેન ઠાકર સુરતના સરથાણા વિસ્તારમાં આંગળિયા પેઢીમાં એક કરોડની લૂંટ વલસાડ એલસીબી દ્વારા કરાઈ ધરપકડ સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે લૂંટ મારામારી ચોરી સહિતના બનાવો લગભગ દરરોજ સામે આવતા હોય છે ત્યારે વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે સરથાણા શ્યામધામ મંદિર પાસે આવેલ ગુજરાત આંગળિયા પેઢીને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી હતી અને લૂંટ ચલાવી હતી ઇકો કારમાં આવેલા ચાર શોધવા થતા હાથ ધરી છે તેની ગણતરી પણ શરૂ કરવામાં આવી છે બીજી તરફ પોલીસે ગણતરીની કલાકોમાં જ આંગળીયા પેઢી લૂંટનો ભેદ ઉકેલ્યો છે લૂંટ બાદ ફરાર થયેલા લૂંટારાઓને નવસારી વલસાડ હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યા છે વલસાડ એલસીબીએ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરી કાર સહિતની લૂંટની રકમ કબજે કરી છે અને આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે